કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ અગિયાર પ્રકરણ નંબર દસ તરલના યાંત્રિક ગુણધર્મોમાં ટોપિક નંબર દસ પોઈન્ટ બેની ની અંદર ઘનતા વિશે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો આના આગળના વિડીયો લેક્ચરમાં આપણે ટોપિક નંબર દસ પોઈન્ટ બેની ની અંદર દબાણ વિશે ચર્ચા કરેલી હતી અને દબાણના રિલેટેડ તરલને અનુસંધાને દબાણનું સૂત્ર પણ મેળવ્યું હતું અને દબાણને તરલના દબાણને કેવી રીતે માપી શકાય એને પણ આપણે સમજ્યા હતા તો હવે વિદ્યાર્થી મિત્રો આ જ ટોપિકની અંદર તરલની એક મહત્વની રાશિ અથવા એક મહત્વનો ગુણધર્મ જેને આપણે ઘનતા કહીએ છીએ એના વિશે સમજીશું અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ઘનતા વિશે પણ આપણે અહીંયા ચર્ચા કરીશું તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે હેડિંગ લગાવીએ છીએ ઘનતા બરાબર અને પછી સાપેક્ષ ઘનતા વિશે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો ઘનતા શું છે તો તરલની જ્યારે વાત આવે ત્યારે આ તરલનો એક ખૂબ મૂળભૂત ગુણધર્મ છે બરાબર ઘનતા શું છે તરલનો એક મૂળભૂત ગુણધર્મ છે હવે ઘનતા કોને કહેવાય તો ધારો કે વિદ્યાર્થી મિત્રો એક આ રીતે મેં વાસણ લીધેલું છે બરાબર બરાબર સમજો આ વાસણની અંદર મેં તરલ ભરેલું છે ઓકે તો મેં આ વાસણમાં પાણી અહીંયા પાણી આપણા માટે શું છે વિદ્યાર્થી મિત્રો તરલ છે તો પાણી ભરેલું હોય અથવા કેરોસીન ભરેલું હોય કોઈ પણ તરલ ભરેલું હોય તો આ તરલનું જો દળ આપણે વિદ્યાર્થી મિત્રો માપીએ અને એ દળ એમ હોય અને આ વાસણની અંદર જે પાણી ભરેલું છે એનું કદ માપીએ અને જો એ કદ વી હોય તો વિદ્યાર્થી મિત્રો આની ઉપરથી આપણે આ તરલની ઘનતા નક્કી કરી શકીએ તો ઘનતા શું છે તો વિદ્યાર્થી મિત્રો ઘનતાને આપણે જો સિમ્પલી દર્શાવવું હોય તો લખી શકાય ઘનતા જેને આપણે રો વડે દર્શાવીશું ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ બરાબર જે તરલનું દળ છે અને તરલનું કદ છે તેના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઘનતા કહીએ છીએ તો વ્યાખ્યા આપણે લખી શકાય કે તરલના તળ અને કદના ગુણોત્તરને તરલની શું કહે છે ઘનતા કહે છે તો વ્યાખ્યા હું આપણે નીચે લખી દઉં વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે સૂત્ર બનાવી દઈએ રો બરાબર દળને આપણે એમ તરીકે ઓળખીશું અને કદને વી તરીકે લખીશું તો વિદ્યાર્થી મિત્રો આ આપણું તરલ તરલની ઘનતાનું સૂત્ર થશે તો વ્યાખ્યા કંઈક આ રીતે લખાય કે ઘનતા બરાબર તો આવશે તો તરલના દળ એમ અને પદ ગુણોત્તરને વી વિના ગુણોત્તરને તરલની ઘનતા કહે છે ઘનતા રો કહે છે બરાબર તો આ છે વિદ્યાર્થી મિત્રો તરલની ઘનતાનું વ્યાખ્યા અને સૂત્ર હવે વિદ્યાર્થી મિત્રો આપણે તરલની ઘનતાનો એકમ લખવો હોય તો કેવી રીતે લખી શકીએ તો ધ્યાનથી જુઓ ઘનતા કોના બરાબર છે દળ ભાગ્યા કદ તો આપણે એકમ લખવો હોય તો આવી રીતે લખી શકાય તેર ફોર કે એકમ ઘનતાનો એકમ જો ઉપર દળ છે તો કેજી અને નીચે કદ છે તો મીટર ક્યુબ અથવા કેજી મીટર માઇનસ ત્રણ આ એનો શું થશે વિદ્યાર્થી મિત્રો એકમ થશે હવે જો મારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો તો પારિમાણિક સૂત્ર કે લખી શકું ઉપર શું છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો એટલે નીચે શું છે વિદ્યાર્થી મિત્રો મીટર મીટરનો ક્યુબ મતલબ એલ થ્રી તો આવું લખી શકાય ધેર ફોર એમ વન એલ માઇનસ થ્રી ઇઝીરો તો આ વિદ્યાર્થી મિત્રો જે ઘનતા છે એનો એનું પારિમાણિક સૂત્ર થશે બરાબર છે તો આ છે વિદ્યાર્થી મિત્રો ઘનતા જેને આપણે દળ ભાગ્યા કદનું ગુણોત્તર કહીએ છીએ એનો એકમ અને એનું પારિમાણિક સૂત્ર હવે આપણે ઘનતા વિશે કેટલીક મહત્વની ચર્ચા કરી લઈએ જે આપણે કદાચ પરીક્ષાની અંદર ટૂંકમાં હેતુલક્ષીમાં પૂછી શકે એ આપણે અહીંયા જોઈશું તો જુઓ જ્યારે તરલની વાત આવે ત્યારે આપણે પાણી પ્રવાહી અને વાયુને તરલ તરીકે લઈએ છીએ તો જો હું પાણીની વાત કરું અથવા જનરલ સેન્સમાં પ્રવાહીની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો પ્રવાહી કેવા હોય છે અદબનીય હોય છે બરાબર અને અદબનીય હોવાના કારણે આપણે એવું કહી શકીએ કે ઘનતા લગભગ અચળ હોય છે લગભગ કેવી હોય છે અચળ હોય છે આ વસ્તુને યાદ રાખજો કે પ્રવાહી કેવું છે પાણી અથવા પ્રવાહી લગભગ અદબનીય હોવાના કારણે ઘનતા કેવી હોય છે અચળ હોય છે એવી રીતે વિદ્યાર્થી મિત્રો જો વાયુની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો વાયુ એ દબનીય છે કેવા છે દબનીય અને વાયુ દબનીય હોવાના કારણે આપણે એવું કહી શકીએ કે દબાણ સાથે આવી રીતે આખું લખું છું સ્ટેટમેન્ટ કે વાયુ દબનીય હોવાથી દબાણ સાથે વાયુની ઘનતામાં વાયુની ઘનતામાં ફેરફાર જોવા મળે છે ઘનતામાં ફેરફાર જોવા મળે છે બરાબર તો જેમ જેમ વાયુમાં આપણે વાયુને દબાવીએ તો દબાણના કારણે એ દબનીય હોવાથી આપણે એની ઘનતામાં ફેરફાર નોંધી શકીએ છીએ ઓકે પરંતુ પાણી અદબનીય છે એટલે એની ઘનતા લગભગ અચળ રહે છે બહુ એકદમ નજીવો ફેરફાર થાય છે સૂક્ષ્મ ફેરફાર થાય છે એટલે આપણે એને લગભગ શું કહી શકીએ અચળ કહી શકીએ હવે હું વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ઘનતા વિશે તમને સમજાવીશ કે અમુક વાર એમસીક્યુ ની અંદર સાપેક્ષ ઘનતા પૂછાતી હોય છે સાપેક્ષ ઘનતા એટલે શું કોઈ દ્રવ્યની સાપેક્ષ ઘનતા કેવી રીતે શોધવી આખલાની અંદર પણ સાપેક્ષ ઘનતા આવતી હોય છે તો હવે આપણે હેરીંગ લગાવીશું સાપેક્ષ ઘનતા તો વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ઘનતા શું છે બરાબર સાપેક્ષ સાપેક્ષ મતલબ કોઈની સાથે આપણે ઘનતાને સરખાવીએ તો એને શું કહીશું સાપેક્ષ તો કોની સાથે સરખાવીશું તો 4 ડિગ્રી સેલ્સિયસે આપણે પાણીની ઘનતા સાથે જ્યારે કોઈ દ્રવ્યની ઘનતા સરખાવીએ ત્યારે આપણને તે દ્રવ્યની શું મળે વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ ઘનતા મળે તો સૌથી પહેલા તો આપણે ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે પાણીની ઘનતા છે એ આપણને ખબર હોવી જોઈએ પાણીની ઘનતા કેટલી છે તો ચાર ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા વિદ્યાર્થી મિત્રો એક ગુણ્યા દસની ત્રણ ગાત કેજી પર મીટર ક્યુબ છે ઓકે ડાયરેક્ટ દસની ત્રણ ગાત લખો તો કોઈ ફરક પડવાનો નથી બરાબર તો હવે શું કરીશું કોઈ પણ દ્રવ્યની સાપેક્ષ ઘનતા આપણે આ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા ઘનતા સાથે સરખાવીશું લખી શકાય કે કે ધારો સાપેક્ષ મારે લખવી હોય તો સાપેક્ષ ઘનતાનું સૂત્ર આવું થાય અથવા એની વ્યાખ્યા આપણે આવી થશે કે સાપેક્ષ ઘનતા બરાબર દ્રવ્યની ઘનતા દ્રવ્યની ઘનતા ભાગ્યા ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચાર આવી રીતે લખો ચાર અહીંયા ડિગ્રી સેલ્સિયસ આવી રીતે આવશે ડિગ્રી સેલ્સિયસ તો ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાને તાપમાને પાણીની ઘનતા બરાબર દ્રવ્યની ઘનતા ભાગ્યા ચાર ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા તો આપણે શું કર્યું દ્રવ્યની ઘનતાને પાણીની ઘનતા સાથે સરખાવી તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારી સાપેક્ષ ઘનતા યાદ રાખજો સાપેક્ષ ઘનતા એટલે શું તો જે દ્રવ્યની સાપેક્ષ ઘનતા શોધવાની છે તે દ્રવ્યની સાપેક્ષ ઘનતા ભાગ્યા ચાર ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા તો હવે વિદ્યાર્થી મિત્રો હું એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા અહીંયા તમને શોધીને બતાવું છું તો ધારો કે એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા શોધવી હોય સાપેક્ષ ઘનતા બરાબર ખાલી જગ્યા આવું તમને પૂછે એક માર્ક્સમાં તો કેવી રીતે શોધાય તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો તમને શું ખબર હોવું જોઈએ એલ્યુમિનિયમની ઘનતા ખબર હોવી જોઈએ તો એલ્યુમિનિયમ લખી લઈએલુમિનિયમ ઘનતા બરાબર બે ગુણ્યા બે પોઈન્ટ સાત ગુણ્યા ગુણ્યા દસ ની ત્રણ ગાત કેજી પર મીટર ક્યુબ ઓકે હવે सापेक्ष घनता सोडवी छे तो શું કરી શકાય તો અવલોકહી શકાય કે એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા બરાબર ધેરફોર એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા બરાબર ઘનતા બરાબર એલ્યુમિનિયમની ઘનતા ભાગ્યા 4 ડિગ્રી સેલ્સિયસ એ 4 ડિગ્રી સેલ્સિયસ એ પાણીની ઘનતા તો વિદ્યાર્થી મિત્રો આપણને સાપેક્ષ ઘનતા કેવી રીતે મળશે તો એલ્યુમિનિયમની આપણને ઘનતા ખબર છે બે પોઈન્ટ સાત ગુણ્યા દસની ત્રણ ગાત ભાગ્યા પાણીની ઘનતા ખબર છે દસની ની ત્રણ ગાત તો ઘાત ગાત નીકળી જશે તો આપણે લખી શકાય ધેર ફોર એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા આપણને મળે બે પોઈન્ટ સાત બરાબર કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો સાત તો આવી રીતે તમે કોઈ પણ દ્રવ્યની સાપેક્ષ ઘનતા શોધી શકો છો તમારે શું કરવાનું છે ફક્ત જે દ્રવ્યની સાપેક્ષ ઘનતા શોધવી હોય એને પાણીની સાપેક્ષ આ પાણીની ઘનતા વડે ભાગી નાખવાનું તો આ છે વિદ્યાર્થી મિત્રો ઘનતા અને સાપેક્ષ ઘનતા તમને આ ટોપિક સમજાયો છે બહુ ઇઝી છે ફક્ત તમારે અમુક બેઝિક પોઈન્ટ યાદ રાખવાના છે જો આ ટોપિક સમજાયો હોય મારી ટીચિંગ મેથડ તમને પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ લાયકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો કોઈ પ્રશ્ન હોય મૂંઝવણ હોય તો કમેન્ટ સેક્શનમાં લખી જણાવો હું એનો જરૂરથી જવાબ આપીશ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ બાય